નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના સમયમાં વાતાવરણ ક્યારે બદલાઈ જાય છે તે કહી શકાતું નથી જેમાં ગામડાઓમાં રહેતા પરિવારના લોકો પણ ખેતરકામ કરવા માટે જાય છે અને અચાનક જ વરસાદ અથવા તો વાવાઝોડી જેવી સ્થિતિ સર્જાતા તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે સાથે પરિવારના બાળકો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે ત્યારે હાલમાં એવી દર્દનાક ઘટના સામે આવી છે કે જેમાં સિકંદર વિસ્તારમાં આવેલા રાણોલી ગામમાં રહેતા પરિવારના લોકો ખેતર કામ માટે ગયા હતા અને પરિવારમાં પતિ પત્ની અને તેમની દીકરી રહેતા હતા જેમાં પિતાનું નામ ગોપાલભાઈ અને તેમની માતાનું નામ પ્રિય શર્મા હતું પરિવારમાં તેમની સાથે રહેતી તેમની દીકરી પાંચ વર્ષની હતી અને તેનું નામ અનન્યા હતું અનન્યા દરરોજ માતા પિતાની સાથે ખેતરકામ કરવા માટે જતી હતી અને દરરોજની જેમ તેઓ એક દિવસ પણ ખેતર કામ કરવા માટે ગયા હતા અને સાનો સમય થઈ જતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ખૂબ જ ભારે પવન અને વાવાઝોડું અને કલાકાર સાથે વીજળીઓ થઈ રહી હતી જેના કારણે ગોપાલભાઈ તેમની પત્નીને તેમની દીકરી સાથે ખેતરથી ઘરે જવા માટે કહ્યું હતું અને થોડું કામ બાકી હતું જેથી જેના કારણે ગોપાલભાઈએ આ કામ પતાવી પરત ઘરે આવશે એવું હતું પ્રિયાબેન પોતાની દીકરી લઈ ગયા હતા અચાનક જ તેઓ ખેતર ની બહાર પહોંચ્યા અને કડાકા સાથે વીજળી પડી હતી વીજળી પડવાથી ખુબ જ કડાકાભીર અવાજ આવ્યો હતો આ અવાજ થી સૌ લોકો ગભરાઈ ગયા હતા અને વીજળી પ્રિયાબેન અને તેમની દીકરી અનન્યા પર પડી હતી ખેતરમાં કામ કરી રહેલા ગોપાલભાઈ તેમની પત્ની અને દીકરી પર વીજળી પડતા જોઈ હતી જેના કારણે તેઓ આફલા કાફલા થઈને દોડવા લાગ્યા હતા અને બુમાબુમ કરી રહ્યા હતા તેમણે જોયું કે તેમની પત્ની પ્રિયાબેન અને તેમની દીકરી ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા તરત જ આસપાસમાં ખેતરોમાં લોકોને ભેગા થઈને બંનેને જિલ્લા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ થોડીવાર પછી દીકરી અનન્યાનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમની પત્ની પ્રિયાબેન ગંભીર રીતે હાલત હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની સારવાર ચાલી રહી છે તો મિત્રો